ગુડ મોર્નિંગ ચલો કે આપણે નેક્સ્ટ ક્વેશન ઉપર વાત કરીએ પ્રશ્ન અહીંયા આપણને આ રીતે આપેલો છે કે આપેલા વાહક તારને ખેંચીને તેની લંબાઈમાં બે ટકાનો વધારો કરતા તેના અવરોધમાં કેટલા ટકાનો ફેરફાર થશે પહેલા તો આપણે એ જોવાનું કે અહીંયા તારને ખેંચીને ચર્ચા છે જો આવું હોય તો હંમેશા આપણે આ ફોર્મ્યુલા યુઝ કરવાનો આર પ્રોપોશનલ ટુ એલ સ્કવેર કેમ કારણ કે ખેંચ શું એટલે એનો આડછેદ પણ બદલાય મતલબ કે જો બંને બદલાતું હોય ક્ષેત્રફળ અને લંબાઈ તો હંમેશા આર પ્રોપોશનલ ટુ એલ સ્ક્વેર અથવા આર પ્રોપોશનલ ટુ વન અપોન એ સ્ક્વેર આ બેમાંથી એકનો યુઝ કરવાનો હા જેના વિશે વાત કરી હોય એના રિલેટેડ આપણું ફોર્મ્યુલા આપણે યુઝ કરવાનો થાય એટલે અહીંયા આપણને મળે હવે ટકાવારી ફેરફાર બહુ જ નાનો છે એટલે આપણે અહીંયા કહી શકીએ કે માટે

બે એટલે આપણો જવાબ કેટલો આવશે ચાર ટકા ચલો આ એકદમ શોર્ટકટ થઈ ઘણીવાર આપણને થાય કે ના સર એને અલગથી કેલ્ક્યુલેશન ધારો કે મતલબ કે ગણતરી સાથે રિપ્રેઝેન્ટ કરવું છે તો તમને ખબર છે કે અહીંયા આપણે બે ટકાનો વધારો છે એટલે ધારો કે બીજી રીત અહીંયા ખાલી રિપ્રેઝેન્ટ કરું છું ધારો કે પ્રારંભિક લંબાઈ ટકાવારી ફેરફાર હોય એટલે કાં તો તમે એલ લઈ શકો બરાબર અથવા કોઈ પણ વેલ્યુ એવી ધારી શકો જેથી એનું કેલ્ક્યુલેશન ચાલુ થાય હું મોટાભાગે સો એક અમને ધ્યાનમાં લઈને ચાલુ છું ધારો કે પ્રારંભિક લંબાઈ સો છે ચલો બે ટકાનો ફેરફાર માટે નવી લંબાઈ તો આપણને ખબર છે કે સર પ્રારંભિક લંબાઈ વધતા પ્રારંભિક લંબાઈના બે ટકા આટલો વધારો થાય છે એટલે કે એકસો બે એકમ ચલો આપણી પાસે આને આપણે એલ વન કહીએ આને આપણે એલ ટુ કહીએ હવે ઉપરનું સૂત્ર આર પ્રોપોશનલ ટુ એલ સ્ક્વેર માટે આર ટુ અપોન આર વન ઇઝ ઇક્વલ ટુ

આનો હોલ સ્ક્વેર ચલો કે આપણી પાસે વન પોઈન્ટ ઝીરો ટુનો હોલ સ્કવેર આ રીતે આપણને હવે આના પરથી આપણે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે આર ટુ માઇનસ આર વન અપોન આર વન ઇન્ટુ હંડ્રેડ આપણે ડેલ્ટા આર અપોન આર આ શોધવાનું છે તો આ બાજુ પણ આપણે આવું જ કરશું આના છેદમાં કેટલા ગણાય વન એટલે આને આપણે લખશું વન પોઈન્ટ ઝીરો ટુ इनस वन अपन वन इंटू हंड्रेड आ सीम्प्लिफिकेशन करशु आपने आ वर्क वन पॉइंट झीरो फोर मईनस वन अपन वन निर इक्वल टू आटी वेल्यू आट फोर पॉइंट जीरो फोर इंटू हंड्रेड એટલે એ વેલ્યુ આપણને કેટલી મળશે ફોર પર્સન્ટ મતલબ કે હા વન પોઈન્ટ ઝીરો ટુ કદાચ મોર એક્યુરેટ લેશો તો ફોર પર્સન્ટની નજીકની વેલ્યુ આવશે તો આ થઈ ગઈ એની મેથડોલોજી હવે અહીંયાને અમે બીજો એક ક્વેશન આપેલો છે કેમ કે આ જે મેથડ રહી આ ફોર્મ્યુલેશન આ તમારી ટકાવારી બહુ જ નાની હોય ત્યારે જ યુઝ થાય એ એની લિમિટેશન છે હા નીચેની રીત કોઈ પણ માટે થાય મતલબ કે આ ફક્ત ક્યાં સુધી તો ભાગે ચાર ટકાથી પાંચ ટકા સુધીના કેલ્ક્યુલેશનમાં આનો યુઝ કરી શકાય વધારે નહીં વધારે વેલ્યુ હોય દસ ટકા પંદર ટકા વીસ ટકા તો જ્યાં નીચેની રીત આપણે વાપરી એ રીતની યુઝ કરવાની ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે યુઝ કરીએ કે ધારો કે પ્રારંભિક લંબાઈ એલ વન બરાબર હંડ્રેડ આપણે હંડ્રેડ લઈને સ્ટાર્ટ કરીએ નવી લંબાઈ ખેંચ્યા પછી આપણે ધારો કે લઈએ એલ ટુ તો હંડ્રેડ પર્સન્ટનો વધારો એટલે હન્ડ્રેડ હતી અને હંડ્રેડના હન્ડ્રેડ પર્સન્ટ એટલે હંડ્રેડ એટલે નવી લંબાઈ કેટલી થઈ ગઈ ટુ चलो हमें अपन अवरोध में फिर फेरफार तो अँ तो मैं तुमने तो कीधु एम तार ने खेचीए छ हमेशा आर प्रोपोर्शनल टू एल स्क्वेर आ फॉर्म यूज करने आर टू अपॉन आर, आर वन इज इक्वल टू एल टू अपॉन एल वन ओल स्क्वेर एल टू लै लो टू हंड्रेड अपॉन हंड्रेड ओल स्क्वेर वेल्यू के लिए अपने फोर आप ટકાવારી ફેરફાર એટલે આર ટુ માઇનસ આર વન અપોન આર વન ઇન્ટુ હંડ્રેડ આપણે આ શોધવાનું છે તો આપણે શું કર્યું અંશમાંથી છેદ બાદ કરીએ તો અહીંયા છેદમાં કેટલા ગણાય વન એટલે ફોર માઇનસ વન અપોન વન અને માટે ડેલ્ટા આર અપોન આર મતલબ કે ટકાવારી ફેરફાર થ્રી મળશે આપણને આ રીતનો ઉપયોગ આ જનરલ મેથડ છે જે આ અત્યારે આપણે ડિસ્કસ કરીએ હવે અહીંયા તમે એક શોર્ટકટ ફોર્મ યુઝ કરી શકો છો જ્યારે સ્ક્વેર આપણને આપેલું હોય લંબાઈમાં લંબાઈની વાત આવે ત્યારે તો અહીંયા ટકાવારી ફેરફાર ડેલ્ટા આર અપોન આર ઇન્ટુ હંડ્રેડ

ઉપરનો આન્સર આપણને મળી જશે તો આ શોર્ટકટ તમે જનરલ બધા માટે યુઝ કરી શકો છો ખાસ કરીને વર્ગનો ફેરફાર હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો તો બંને કેલ્ક્યુલેશન એક જેવા છે આ એકમાં તમે ડાયરેક્ટ આ શોર્ટકટનો યુઝ કરશો જ્યારે ટકાવારી ફેરફાર બહુ જ નાનો હોય ત્યારે બાકી મોટો ફેરફાર હોય તો ઓર કરીને જે બીજી રીત અહીંયા વર્ણવી અથવા અહીંયા મેં સેકન્ડમાં કેલ્ક્યુલેશન કર્યું આ બેમાંથી કોઈ પણ એક રીત તમે યુઝ કરી શકો ચલો અહીંયા આપણને ત્રણ તાંબાના તારના દળોનો ગુણોત્તર આપેલો છે એટલે આપણને અહીંયા ક્લિયર છે કે સર એમ વન ઇજ ટુ એમ ટુ ઇઝ ટુ એમ થ્રી ઇઝ ઇક્વલ ટુ ફાઇવ ઇઝ ટુ થ્રી ઇઝ ટુ વન આપણને આ આપેલું છે બીજું આપણને લંબાઈનો ગુણોત્તર આપેલો છે એલ વન એલ ટુ તેમના વિદ્યુત અવરોધોનો ગુણોત્તર શોધો ક્લિયર છે કે જે પ્રમાણે અહીંયા પોઈન્ટ આપેલો છે કે આપણે દળ અને લંબાઈમાં આપણું સૂત્ર લાવવાનું ચલો પેલા આપણે એ તારવવા પ્રયત્ન કરીએ આપણી પાસે ફોર્મ છે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ લંબાઈ આપી છે એટલે હું લંબાઈ વડે ગુણાકાર અને ભાગાકાર કરું તો આપણને શું મળશે રો એલ સ્ક્વેર અપોન વી કેમકે એ ઇન્ટુ એલ એટલે કદ હજી આને આપણે જો સિમ્પલિફાય કરીએ તો આપણે જાણીએ છીએ કે સર વીની જગ્યાએ કેમ કે કદ તો આપણે ઘનતાનું સૂત્ર છે આપણી પાસે આપણી પાસે ઘનતાનું સૂત્ર શું છે ડી બરાબર એમ અપોન વી તો વી બરાબર એમ અપોન ડી લખી શકાય એટલે એમ અપોન ડી એટલે રો ડી એલ સ્ક્વેર અપોન એમ આવું ફોર્મ મળે આપણને આપણે જાણીએ છીએ કે ત્રણે ત્રણ તાંબાના તાર છે એટલે તાંબાના તાર માટે રો અને ડી બંને કેવા હોય સરખા જો બંને સરખા છે તો આપણે કહી શકીએ કે માટે આર પ્રોપોશનલ ટુ એલ સ્ક્વેર અપોન એમ રો અને ડી અચલ ડિથેલ છે હવે આના પરથી આપણને ફાઇનલ સૂત્ર મળશે આર વન ઇઝ ટુ આર ટુ ઇઝ ટુ આર થ્રી ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર અપોન એમ વન એલ વન સ્ક્વેર અપોન એમ વન એલ ટુ સ્ક્વેર અપોન એમ ટુ એલ થ્રી સ્ક્વેર અપોન એમ થ્રી ઉપર લંબાઈનો જે અહીંયા આપણને સંબંધ આપેલો છે આનો આપણે વર્ગ લઈ લઈએ એટલે ઉપર આપણને મળશે વન જેમ નાઇન જેમ ટ્વેન્ટી ફાઈવ ક્લિયર અને નીચે દળ આપણને મળશે તો 5 જેમ થ્રી જેમ વન જો અહીંયા આપણે પંદર અહીંયા આપણે ઓકે અહીંયા ત્રણ જશે અહીંયા પાંચ લસા લઈએ તો એક જેમ પંદર જેમ એકસો ને પચીસ તો આપણો આન્સર આમાં કયો હશે સી ચલો ક્લિયર તો આને આ રીતે કેલ્ક્યુલેશનમાં લેવાનો છે નેક્સ્ટ ક્વેશનની અંદર આપણને રકમની અંદર આપેલું છે આઠ ગુણ્યા દસ ની બાર ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા ઇલેક્ટ્રોન ઘનતા આપેલી છે આપણને મતલબ કે સ્મોલ એન આપી દીધો આપણે વાહક ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમય મતલબ કે આપણને ટો આપી દીધો સરેરાશ સમયગાળો એટલે કે ટો સરેરાશ સમય આપણી પાસે રિલેક્સેશન આવી ગયો આયોનો દળ આપણને આપી દીધું છે એમ અને આપણને વાહક તારની અવરોધકતા પૂછેલી છે ક્લિયર છે કે આપણે જેટલો અહીંયા સ્ટડી કરી ગયા તો એમાં આપણે એ ધ્યાનમાં લેવાનું છે કે નોર્મલી અવરોધકતા ઘનતા સરેરાશ સમય અને દળ આની વચ્ચે શું સંબંધ છે કેમ કે આપણે એ જે રિલેટેડ જે સંબંધ હશે એ સંબંધનો ઉપયોગ કરીને જ આપણે એનું કેલ્ક્યુલેશન ત્યાં બતાવવાનું છે તો પહેલાં તો મને એ સંબંધ યાદ આવવો જોઈએ કે ઓકે એના વચ્ચેનો સંબંધ આપણી પાસે શું છે ચલો ઓકે એના જે સૂત્રો છે કેમ કે આગળ આપણને સૂત્રો આપણે બધા સ્ટડી કરી ગયા તો એ સૂત્રોને આપણે ધ્યાનમાં લઈ લેવાના આપણી પાસે રોનું જો તમને યાદ હોય તો રોનું આપણે આવું સૂત્ર કંઈક મૂકેલું અવરોધકતા કેમકે અવરોધકતા પૂછેલી છે તો અવરોધકતા રો બરાબર એમ અપોન એન ઇ સ્કવેર ટો આ સૂત્ર આપણી પાસે આવી ગયું તમે રકમમાં જુઓ છો એમ એટલે કે નોર્મલી અહીંયા જે દળ છે એ દળ આયોનો દળ આપણી પાસે છે એન ઇલેક્ટ્રોન ઘનતા આપણી પાસે છે તો રિલેક્સેસન સમય આપણી પાસે છે અને ઈ ઈ તો સ્ટાન્ડર્ડ વેલ્યુ છે ચલો બધી વેલ્યુ આમાં મૂકી દો એમ બરાબર બે પોઈન્ટ છપ્પન ગુણ્યા દસની માઇનસ સત્યાવીસ एन बराबर आठ गुण्या दस नी बार ई बराबर एक पॉइंट छुण्या दस मईनस ओग्स होल स्क्वेर अने चार गुण्या दस माइनस बार चलो आने सीम्प्लिफाई करो सीम्प्लीफाई कर सो ए तमने वैल्यू पॉइंट एकत्रीस गुण्या दस नी दस ओम मीटर आटलू से। મોટા વખત આપણે સૂત્રથી મતલબ છે વેલ્યુ તો પછી તમે જેમ સિમ્પલિફાઈ કરશો એમ તમે એની વેલ્યુ તો તમને મળી જ જવાની ચલો અહીંયા આપણને એવું કીધું બે મીટર લંબાઈ અને એક પોઈન્ટ સાત ગુણ્યા દસની માઇનસ છ મીટર સ્ક્વેર આઠ છેદવાળા એટલે આપણી પાસે અહીંયા લંબાઈ એલ આવી ગઈ ચલો એલ આપણી પાસે છે આરછેદ એ આપણી પાસે છે અને અવરોધ આર આપણી પાસે છે અવરોધકતા તો આપણે આરના સૂત્રો પરથી જાઓ આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ અને માટે રો બરાબર આર એ અપોન એલ તમારી પાસે બધી જ વેલ્યુ અહીંયા છે વેલ્યુ ખાલી સબસ્યુટ કરવાની છે અને સિમ્પલિફાય કરવાનું છે ચલો ક્લિયર તો બે ગુણ્યા દસની માઇનસ બે એક પોઈન્ટ સાત દસની માઇનસ છ અને એલ બે મીટર એક પોઈન્ટ સાત ગુણ્યા દસની માઇનસ આઠ ઓમ મીટર કેમકે આ બે બે શું થશે કેન્સલ થઈ જશે ચલો ક્લિયર તો સિમ્પલ સૂત્રનો ઉપયોગ થયો નેક્સ્ટ ક્વેશનમાં આપણે એવું કે એક તાંબાના તારની અવરોધકતા પાંચ ગુણ્યા દસની માઇનસ છ ઓમ સેન્ટીમીટર છે જો તારની લંબાઈ એકસો દસ સેન્ટીમીટર અવરોધ સાત ઓમ હોય તો તારની ત્રિજ્યા શોધો ફરીથી આપણી પાસે અવરોધકતા આપેલી છે અવરોધ આપેલો છે એટલે અવરોધ ઉપના સૂત્રો પર જાવ આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ આપણે જાણીએ છીએ સર એરિયા બરાબર પાય આર સ્ક્વેર લખી શકાય અને આમાંથી આપણે તારની ત્રિજ્યા શોધવાની છે એટલે આપણે એ સૂત્રમાં જવું પડશે આના પરથી આર સ્ક્વેર બરાબર રો એલ અપોન પાય આર ચલો હવે તમારી પાસે બધી વેલ્યુ છે રોની વેલ્યુ સબસ્યૂટ કરી નાખો બરાબર હવે અહીંયા અવરોધકતા આપણી પાસે આવી ગઈ તાની લંબાઈ આવી ગઈ અવરોધ આવી ગયો ત્રણે ત્રણ વેલ્યુ આપણી પાસે છે સિમ્પલિફાઈ કરો અને તાની ત્રીજી આર શોધી લો તો આઈ થિંક એકદમ સિમ્પલ ફોર્મ્યુલેશન બેઝ ક્વેશ્ચન છે અને હા આપણે એને સહેલાઈથી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ ચલો ક્લિયર તો એની અંદર તમે બધી વેલ્યુઝને સબસ્યુટ કરી નાખશો અને તમને જે વેલ્યુ મળશે એ પાંચ ગુણ્યા દસની માઇનસ ત્રણ મીટર મળશે એટલે આની અંદર હું ખાલી આન્સર જ મૂકું છું ખાલી પાંચ ગુણ્યા દસની માઇનસ ત્રણ તમે કેલ્ક્યુલેટ કરશો અને એને ચેક કરી લેશો ચલો ક્લિયર કન્ફ્યુઝન થાય તો હા ડિસ્કસ કરવાની હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં એક વાહકતાના દ્રવ્યની અવરોધકતા ચલો અહીંયા આપણી પાસે અવરોધકતા છે કદ આપેલું છે એટલે કે વી છે અવરોધ આપેલો છે આર છે એલ પૂછેલો છે ચલો આર આપેલો છે એટલે આરના સૂત્રમાં જઈએ રો એલ અપોન એ પ્રશ્ન એ છે કે અહીંયા કદ છે જોઈ લેજો ખાસ કદ છે ને આપણા સૂત્રમાં ક્યાંય કદ નથી એટલે આપણે શું કરશું એલ વડે ગુણાકાર ને એલ વડે ભાગાકાર એટલે રો એલ સ્ક્વેર અને એલ ઇઝિકલ ટુ વી કદ હવે આપણું સૂત્ર કદમાં આવી ગયું માટે એલ સ્ક્વેર બરાબર આર વી અપોન રો અને માટે એલ બરાબર વર્ગમૂળમાં આર વી અપોન રો આપણી પાસે ત્રણે ત્રણ વેલ્યુ છે વેલ્યુ સબસ્યુટ કરીને તમે એને સિમ્પ્લિફાઈ કરશો અને જોઈ લેશો કે એમાં આપણને કેટલો આન્સર મળે છે તમારી જે અહીંયા વેલ્યુ આવશે એ બે ગુણ્યા દસની ચાર મીટર આવશે અંદર જોઈ લેવાનું એને રિલેટેડ કઈ વેલ્યુ છે ચલો ક્લિયર સિમ્પલીફાઈ કરશો તમે તમારી જાતે અને આને પૂટઅપ કરી દેસો અંદર આન્સર તો ક્લિયર છે કે અહીંયા જે એમ છે આપણે જોયા કે આ સર એમસીક્યુ મોટાભાગના જેટલા છે એ સૂત્રોને આધીન છે એટલે જો આપણને સૂત્રો ક્લિયર છે તો આપણે સહેલાઈથી બધા જ કેલ્ક્યુલેશનને ત્યાં રિપ્રેઝન્ટ કરી શકીએ તો કેલ્ક્યુલેટ કરી શકશું કેલ્ક્યુલે કેલ્ક્યુલેશન એવા આપણને કોઈ જગ્યાએ અઘરા દેખાયા નહીં ચલો ઓકે તો આ પ્રમાણે આપણે એમસીક્યુ બેઝ વર્કઆઉટ કરી લેવાનું છે ચલો ઓકે તો અહીં સુધીના એમ આપણે પૂરા કરવાના નેક્સ્ટમાં જોઈએ ચલો ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે પોઈન્ટ્સ ઉપર ડિસ્કશન કરવાનું હશે એ અને પાછા એના રિલેટેડ એમસીક્યુઝ એના ઉપર આપણે ચર્ચા કરીશું થેન્ક યુ